चलो विद्यार्थी मित्रों, आजे हवे जोवानुं छे समूह नंबर 17 માં રાસાયણિક ગુણધર્મ, જેમાં પહેલું આપ્યું છે સમૂહ નંબર 17 ની ઓક્સિડેશન અવસ્થાઓ. તો પોઈન્ટ નંબર 1 કે સમૂહ નંબર 17 એ એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા છે હું એ લખું છું. -1 +1 +3 +5 एंड प्लस सेवन. तो तमारे अहीं फक्त एटलू याद रखवानू छे के एकी संख्या 1 1 3 5 7 एकी ऑक्सीडेशन अंक छे. हवे आ कई रीते पॉसिबल छे आपणे नीचे अहीं समझवानू छे. तो समझवा माटे पहला समूह नंबर 17 नी सामान्य इलेक्ट्रॉन रचना शुं थाय छे. NS2NP5 आपणे सौ जाणीए छे NS2NP5. तो मैं अहीं भूमि अवस्था में हेलोजन परमाणु नी आ सामान्य इलेक्ट्रॉन रचना दर्शावी. NS NP अने NP पछी कयो ऑर्बिटल आवे? ND. चलो NS2 तो आना अंदर लख्या मैं 2 इलेक्ट्रॉन. NP5 5 इलेक्ट्रॉन आवी रीते भराशे 1 2 3 4 अने आ 5. तो आ थई गई भूमि अवस्था में हेलोजन परमाणु नी इलेक्ट्रॉन रचना. पण अहींया फ्लोरिन नी नथी, आ फ्लोरिन सिवाय, कारण के फ्लोरिन मां डी कक्षक प्राप्य होती नथी. એટલે ખાસ આ સમજો, બ્રેકેટ માં મેં અહીં લખ્યું છે ફ્લોરિન સિવાયના તત્વો છે અહીંયા, જેમ કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, એમાં જ ડી કક્ષક પ્રાપ્ય હોય છે. તો જો ભૂમિ અવસ્થામાં તમે અહીંયા કોઈ પણ હેલોજન પરમાણુ છે તેની ઓક્સિડેશન અવસ્થા -1 અથવા +1 હોય છે, જે આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે હોય છે. તો અહીં બાજુમાં લખી શકાય બધાના કારણો. એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી -1 અને +1 ઓક્સિડેશન અવસ્થા સૂચવે છે. આ પહેલો પોઈન્ટ. હવે આપણે શું કરીએ છીએ? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તો મિત્રો આમાં શું થશે? પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી એનપી નું એક ઇલેક્ટ્રોન એનડી કક્ષકમાં ટ્રાન્સફર થશે, બાકી એઝ ઇટ ઇઝ. તો ચલો અહીંયા 1 આ 2. હવે અહીંયા 5 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન આગળ જતો રહ્યો, એટલે અહીંયા શું થશે? 1 2 3 અને આ 4 અને પાંચમો ઇલેક્ટ્રોન આવે છે અહીંયા. જો ના ખ્યાલ આવે તો પહેલા હું અહીં લખી આપું છું. 2 5 અને આ 0 હતું. હવે શું થયું? NS2 NP4 અને ND1 પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં NP નો એક ઇલેક્ટ્રોન ND માં ગયો, એક ઇલેક્ટ્રોન ગયો એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં. દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં શું આવશે? 2 ઇલેક્ટ્રોન જશે અને તૃતીયની અંદર 3 ઇલેક્ટ્રોન જશે. તો જુઓ અહીંયા શું થાય છે? એક ઇલેક્ટ્રોન જતો રહ્યો. હવે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન? 1 2 અને 3. તો અહીં લખી શકાય 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ની હાજરી કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? +3 ઓક્સિડેશન અવસ્થાનું સ્પષ્ટીકરણ છે અથવા સૂચવે છે. ચલો હવે એવી રીતે +5 નું જ આવશે સેમ. ફરીથી અહીં શું થશે? NS2 NP3 ND2, ફરીથી એક ઇલેક્ટ્રોન આગળ ટ્રાન્સફર થયો, અયુગ્મિત ઇલેક્ટ્રોન બને. તો 3 ઇલેક્ટ્રોન, ND માં 2. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 3 4 5. તો અહીં લખી શકાય 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી +5 ઓક્સિડેશન અવસ્થા સૂચવે છે. ચલો હવે શું આવે છે અહીંયા? તૃતીય ઉત્તેજિત અવસ્થા. તો એમાં શું થાય છે? NS નો એક ઇલેક્ટ્રોન આગળ જાય છે. આ બધા હવે અયુગ્મિત છે એટલે આ સ્થાયી બની ગયું, એટલે આમાંથી ઇલેક્ટ્રોન આગળ જશે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ P અને D કક્ષક જો ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરેલી હોય તો તે વિશિષ્ટ સ્થાયીતા ધરાવે છે.
એટલે હવે આને જો ગરમ કરવામાં આવે તો આ એક ઇલેક્ટ્રોન આગળ જશે, એટલે એનએસ વન, એનપી થ્રી અને એનડી થ્રી. તો ઇલેક્ટ્રોન એક, ત્રણેયમાં એક અને અહીંયા પણ એક એક. જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો અહીંયા લખી શકાય સાત અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી પ્લસ સાત ઓક્સિડેશન અવસ્થા સૂચવે છે. તો આવી રીતે આપણને માઇનસ વન, પ્લસ વન, પ્લસ થ્રી, પ્લસ ફાઈવ, પ્લસ સેવન ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. હવે કેટલાક બેઝિક પોઈન્ટ અહીં ઉપર લખું છું કે ફ્લોરિન એ મોટાભાગના સંયોજનોમાં માઇનસ વન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, પણ જ્યારે અન્ય તત્વો આપણે લઈએ જેમ કે બ્રોમિન, ક્લોરિન અને આયોડિન, તો આ તત્વની ઓક્સિડેશન અવસ્થા માઇનસ વન પણ હોય છે, પ્લસ વન, પ્લસ થ્રી, પ્લસ ફાઈવ, પ્લસ સેવન પણ હોય છે. હવે પ્લસ ઓક્સિડેશન આંક ક્યારે હોય આ બ્રોમિન, ક્લોરિન અને આયોડિનનો? તો જ્યારે અહીં લખું છું આ તત્વો ઓક્સો એસિડ હોય અથવા ઓક્સાઇડ સંયોજનો હોય. હવે ઓક્સો એસિડ ઓક્સાઇડ સંયોજનોમાં કેમ પોઝિટિવ હોય એનું કારણ સમજાવું. કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા આ ત્રણે ત્રણ તત્વ કરતા વધારે છે, એટલે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ત્યાં માઇનસ બનશે અને આ ત્રણે ત્રણ તત્વનો ઓક્સિડેશનાંક પ્લસ બને છે, પોઝિટિવ ઓક્સિડેશનાંક બને છે, જે આપણે આગળ જોઈશું. તો આ વસ્તુ ખાસ અહીંયા ક્લિયર હોવું જોઈએ. તો બસ ઓક્સિડેશન અવસ્થામાં એટલું જ. હજી આ ટોપિક આગળ કન્ટિન્યુ છે જેમાં આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ભણવાની છે.